તો કારતક મહિનાની પૂનમ અને દેવદિવાળી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે છે દેવદિવાળીની રાત્રે માત્ર એક ચપટી હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષની તમામ અગિયાર પૂનમના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ મહાપૂનમે એટલે કે દેવ દિવાળીની રાત્રે આ ખાસ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે જો તમે પણ પૂનમ એટલે કે દેવદિવાળીની રાત્રે ઉપાય કરવા માંગો છો તો પહેલાં ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને તેનું પરિણામ આવશ્યક મળશે મિત્રો એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને વીડિયોને એક લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કૃપા કરીને વીડિયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે તો મિત્રો આ ઉપાય કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે તમે કરી શકો છો જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને એક ચપટી હળદરનો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે આમ તો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે મિત્રો પૂનમ અને દેવ દિવાળીનો શુભ પર્વ શુક્રવારના દિવસે છે તેમજ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે પરંતુ તે પહેલાં જાણીને કે આ વિશેષ ઉપાયો રાત્રે કયા સમયે કરવાના છે એટલે કે કેટલા વાગ્યે કરવાના છે આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે કાળમાં કરવાના છે કાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે કોઈ કારણસર આ ઉપાય આ સમયે નથી કરી શકતા તો તમે આ ઉપાય રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો મિત્રો સૌ પ્રથમ સરળ ઉપાયથી શરૂઆત કરીએ મિત્રો જો તમે એકાદશીના દિવસે શાલિગ્રામના વિવાહ નથી કરાવી શક્યા તો પૂનમના આ શુભ દિવસે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને સૂર્યાસ્ત પહેલાં જ તુલસીને ઓઢણી એટલે કે ચુંદડી ચઢાવો ધ્યાન રાખો કે ચુંદડીનો રંગ લીલો હોય પછી લાલ બંગડીઓ કંકો બિંદી ગળાનો હાર અને ફૂલો જેવી લગ્નની સામગ્રી અર્પણ કરો મિત્રો આ બધી વસ્તુઓ બીજા દિવસે વિવાહિત સ્ત્રીને દાન કરી દેજો મિત્રો આમ કરવાથી તમને તુલસી વિવાહ કરાવ્યા સમાન પુણેની પ્રાપ્તિ થાય છે મિત્રો પૂનમની રાત્રિએ ખીર બનાવો પછી તેમાં તુલસીના પાંચ પાંદડા નાખો પછી સૌપ્રથમ હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને તે ખીર અર્પણ કરો ત્યારબાદ જ્યારે ચંદ્ર દેખાવા માંડે ત્યારે તેને ચાંદનીના પ્રકાશમાં રાખો અને તેને શનિવારે એટલે કે પછીના દિવસે સૌ તેને ખાઈ લો અને તેને પ્રસાદ તરીકે બધાને વહેંચો મિત્રો આમ કરવાથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ઉપરાંત ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર ઉપર હંમેશા બની રહેશે તેનાથી ઘરમાં સમૃદ્ધિ બની રહેશે મિત્રો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તે માટે દેવદિવાળીના દિવસે ત્રણ સાવરણી ખરીદીને તમારા ઘરમાં લાવવી જોઈએ અને દેવદિવાળીના પછીના દિવસે મંદિરમાં દાન કરવી જોઈએ મિત્રો આ દાન કોઈને પણ બતાવ્યા વિના એટલે કે ગુપ્ત રીતે કરવો જોઈએ મિત્રો આવું દાન કરતી વખતે તમને કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું છે તેથી જ તેને ગુપ્ત દાન કહેવામાં આવે છે આ દાન કરવાથી માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે તેઓ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો આ ખાસ ઉપાય તમારે શિવ મંદિરમાં કરવાનો રહેશે મિત્રો સૌપ્રથમ કળશમાં પાણી લઈ લો એક સફેદ કપડામાં એક મુઠ્ઠી ચોખા લઈ તેના પર એક રૂપિયાનો સિક્કો મૂકી તેની પોટલી બનાવી લેજો અને ત્યારબાદ શિવ મંદિરમાં જઈને સૌપ્રથમ એક બીલી શિવલિંગ પર અર્પણ કરી દેજો પછી તમે જે ચોખાની પોટલી બનાવી રાખી છે તેને શિવલિંગને સ્પર્શ કરાવીને પોતાની સાથે ઘરે લઈ આવવાની રહેશે તેને તમારી તિજોરી કે વ્યાપારની જગ્યાએ રાખવાની રહેશે જો તુલસી વિવાહના દિવસે આ સરળ ઉપાય કરી લીધો તો તમારા દોષ દૂર થઈ જશે મિત્રો આ ઉપાય દરેક અધૂરી મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે તમે જાણો છો કે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને વધુ પ્રિય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે મિત્રો આ ઉપાય તમારા ઘરમાં મંદિરમાં કરવાનો છે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે મિત્રો ખાસ યાદ રાખો કે આ પાન તે દિવસ પહેલા તોડીને રાખી દેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવાના છે તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ ભગવતે વાસુદેવાય નમહા મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવાની છે તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે આ દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિવિષ્ણુજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે મિત્રો આ વિશેષ ઉપાય કરવા માટે તમારે અહીં દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે મિત્રો સૌપ્રથમ ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો મિત્રો તિજોરીને મંદિર પછીનું માતા લક્ષ્મીનું બીજું સ્થાન માનવામાં છે જ્યાં તેઓ નિવાસ કરે છે તેથી ત્યાં સ્વસ્તિક બનાવવાથી ઘરમાં હંમેશા ધનની આવક વધે છે અને ધન સ્થિર રહે છે મિત્રો તે ઉપરાંત વાસ્તુ અનુસાર ઈશાન કોણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ઘરના ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ દિશાને સાફ કરો પછી ત્યાં એક સ્વસ્તિક બનાવો મિત્રો ઈશાન કોણમાં દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી જ બીજો સ્વસ્તિક ઈશાનકોણમાં બનાવવો જોઈએ મિત્રો હવે ત્રીજો સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે મિત્રો ઘરનું મંદિર માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓનું પ્રથમ સ્થાન છે તેથી ત્રીજો દીવો મંદિરમાં બનાવવો જોઈએ મિત્રો હવે પછીના બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે મિત્રો માન્યતા છે કે માતા લક્ષ્મી પ્રવેશ દ્વાર પરથી ઘરમાં પ્રવેશ કરે છે તેથી જો તેઓ હળદરથી બનેલો સ્વસ્તિક ત્યાં જુએ છે તો માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે મિત્રો આ રીતે કુલ પાંચ સ્વસ્તિક બનાવવાના છે એટલે કે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સ્વસ્તિક એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં એક ઈશાનકોણમાં એક ઘરના મંદિરમાં બનાવવાનો છે મિત્રો પૂનમ અને દેવદિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે તેથી તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે કરવો જ જોઈએ મિત્રો જો તમારા જીવનમાં આર્થિક સંકટની સમસ્યા છે તો પૂનમની રાતે ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે તુલસીજીની સૂકી ડાળી લેવાની છે જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો તેને પણ તમે તેને લઈ શકો છો અથવા તો તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડવી જોઈએ તો આ ઉપાય માટે સૌપ્રથમ લોટનો દીવો લેવાનો છે કારણ કે લોટનો દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને દીવાની અંદર લીધેલ તુલસીજીનું લાકડું પણ રાખવું પડશે જે આ તુલસીજીનું લાકડું છે તમારે તેની ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે જો તમે આ ઉપાય કરો છો હવે તમારે થોડુંક રૂ લેવાનું છે અને તમે લીધેલા તુલસીજીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી લો તુલસીની ડાળી પર રૂ વીંટાળ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે બોરી દેવાનું છે મિત્રો હવે તમારે આ દીવો ક્યાં પ્રગટાવવાનો છે તો મિત્રો તમારે ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવાનો છે જે કોઈ તુલસીજીની લાકડીમાંથી આ દીપ દાન કરે છે તેને જીવનમાં ક્યારે કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે મિત્રો હવે પછીના ખાસ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો હવે એક ચપટી હળદરનો આ ખાસ ઉપાય કેવી રીતે કરવાનો છે તે વિશે જાણી લઈએ મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જુઓ જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે સીધા શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિવિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી હરિવિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધૂરા છે હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં એક ચપટી હળદર નાખવાની છે અને ત્યારે નમો ભગવતે વાસુદેવાય નમહા મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ ચપટી હળદર ધીમે ધીમે નાખવાની છે અને મંત્ર બોલવાનો છે મિત્રો આ રીતે તમારે પાંચ સાત કે નવ તે વખત એટલે કે એકી સંખ્યામાં ચપટી હળદર નાખવાની છે તમે તમારી ઈચ્છા અનુસાર તેને નાખજો અને આ મંત્રનો જાપ કરજો તો જુઓ જે વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર ઉપાય કરે છે તો સમજી લો કે સાત પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય નથી તમે જોયું હશે કે આણે જે પણ કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગુરુગ્રહને મજબૂત બનાવે છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો વાલા મિત્રો તમને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી જ આ વીડિયોને એક લાઈક કરી દેજો કમેન્ટમાં જય શ્રી માતા લક્ષ્મી જરૂરથી લખજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ